भरूचथी महत्वपूर्ण समाचार। नर्मदा नदी की जल सपाटी में सतत वधारो। गामडाओनो संपर्क करता रस्ता पर पानी फरी वळ्यु छे। रस्ता पर पानी फरी वळता वाहन चालको परेशान थई रह्या छे। तो रोड पर पानी फरी वळ्या छे। खेतरो रोड रस्ता पानीना पगले एक थया छे। नर्मदा नदी गांडी तूर बनी छे, तेने लईने तेनी जे भयजनक सपाटी छे ते पण अहीं क्रॉस थई गई छे। त्यारे नर्मदा नदी की आसपास आवेला तमाम गामों छे तेने एलर्ट करवामां आव्या छे। तो साथे सौथी मोटी वात ए छे के नर्मदा नदी की आसपास आवेला भरूच जिल्लो, नर्मदा जिल्लाना जेटला पण गामडाओ आवी रह्या छे, जेना नाना राजमार्गो छे, जे ग्रामीण विस्तारना जे रस्ताओ छे तेमां छे, ते रस्ताओ पर पाणी छे ते फरी वळ्या छे। हुं आप दृश्य बतावी रह्यो छुं। आप जोई शको छो के हुं जे रस्ता उपर चाली रह्यो छुं, मारी पाछळ पण आप दृश्यमां जोई शको छो के जे गामडाओ छे तेना रस्ताओ पर पाणी छे ते फरी वळ्या छे। आ डांबरनो रोड छे, परंतु हाल अहीं માત્ર પાણી છે દેખાઈ રહ્યું છે, અને બાજુમાં પણ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ખેતરો અને ખાડીના દ્રશ્યો છે। અને આ દ્રશ્યો હું આપ બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો આ દ્રશ્ય છે તે અહીંના ખેતરોના છે, ચીકુ હોય કે અન્ય જે પાક છે તે અહીં લેવામાં છે। પરંતુ આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માત્ર અહીં સમતલ પાણી અને પાણી જ જોવા મળી રહ્યું છે। રસ્તાઓ છે તે પાણીમાં હાલ ગરકાવ થઈ ગયા છે, તો સાથે જ ખેતરો છે, ખેતરો ઉપરથી પાણી હાલ અહીં વહી રહ્યા છે। હજુ પણ માનવામાં આવી રહ્યું છે કે સરદાર સરોવર ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી છે તે છોડવામાં આવ્યું છે, તેને લઈને જે આવક જોવા મળી રહી છે સરદાર સરોવર ડેમની, તો તેની સામે જ 5.5 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। તેને લઈને નર્મદા નદી છે તેની ભયજનક સપાટી છે તે ક્રોસ કરી ચૂકી છે, અને મનાઈ રહ્યું છે કે 27 ફૂટ જેટલી જે સપાટી છે એ નર્મદા નદીની જોવા મળી રહી છે। તેને લઈને નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ કરાયા છે, અને સંભવિત માનવામાં આવ્યું છે કે મોડી રાત સુધીમાં અનેક ગામો છે તે કદાચ સંપર્ક વિહોણા પણ બની શકે છે, કારણ કે અવિરત જે વરસાદ વસી રહ્યો છે, અવિરત પાણી આવી રહ્યું છે, તેને લઈને સમગ્ર ભરૂચ જિલ્લાના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે, જે ગામડાઓ છે તેમાં આ સ્થિતિ જોવા મળશે। અને તેને લઈને જ હું ફરી આ દ્રશ્યો બતાવી જોઈ શકું છું કે આ રસ્તો છે, આખો મુખ્ય એક રસ્તો છે અન્ય ગામને જોડતો, પરંતુ આ જોઈ શકાય દ્રશ્યોની અંદર કે રોડ ડાંબર નથી દેખાતું, માત્ર ઉપર પાણી દેખાઈ રહ્યું છે। મારી લેફ્ટ સાઈડ હોય તો પણ પાણી છે, રાઈટ સાઈડ પણ જોવા મળી રહ્યું છે તે માત્ર અહીં પાણી અને પાણી જ અહીં દ્રશ્યો છે આ તે જોવા મળી રહ્યા છે, તે મને રહ્યું છે। હજુ પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ઉપરવાસમાં, અને જે ઓમકારેશ્વર ડેમ હોય કે ઇન્દિરા આવાસ જે ડેમ છે તેમાંથી સતત પાણીની આવક સરદાર સરોવર ડેમમાં થઈ રહી છે, તેને લઈને સરદાર સરોવર ડેમમાંથી 5.5 લાખ ક્યુસેક પાણી છે તે હાલ અહીં છોડવામાં આવ્યું છે। નર્મદા નદી છે તે ગાંડી તૂર અહીં જોવા મળી રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં હાલ અહીં આ એલર્ટ મૂકી દેવામાં આવ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પ્રણવ પટેલ, News18 ભરૂચ। સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। ધાનેરાના રેલવે ઓવરબ્રિજ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે, 3 ઇંચ વરસાદમાં જ બ્રિજ પર ખાડરાજ જોવા મળી રહ્યું છે। કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે, તો ખાડરાજથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે। ધાનેરા શહેરમાં વરસાદ બાદ હવે ખાડા પડવાનો સિલસિલો શરૂ થયો છે। દ્રશ્ય બતાવીશ આપને, આ છે ધાનેરા ડીસા હાઈવે પર આવેલ રેલવેનો ઓવરબ્રિજ। 31 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બન્યો છે। પહેલા વરસાદની અંદર જ આ ઓવરબ્રિજ ઉપર આ એક ખાડા નહીં પરંતુ 8 થી 10 ખાડાઓ પડ્યા છે। આ ખાડાઓ પડવાના લીધે વાહન ચાલકો પરેશાન બન્યા છે, અને પહેલા જ વરસાદની અંદર આ ઓવરબ્રિજ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। હાઈવે ઓથોરિટી તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના દ્રશ્યો તમે જોઈ શકો છો। જ્યારે આ ઓવરબ્રિજ બની રહ્યો હતો ત્યારે એવા આક્ષેપો લાગ્યા હતા કોન્ટ્રાક્ટર પર કે આ બ્રિજની અંદર ભ્રષ્ટાચાર થયો છે, પરંતુ ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા, અને હવે સીધા જ આ દ્રશ્યો તમે જોઈ શકો છો, આ ઓવરબ્રિજ ઉપર ખાડાઓ પડ્યા છે। પહેલા જ વરસાદની અંદર આ 31 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજ ઉપર 8 થી 10 ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। કિશોર તુવર, News18 ગુજરાતી, બનાસકાંઠા।